أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم عزیزان محترم امام حسین علیہ الصلوۃ والسلام اتلی موٹی قربانی آپی تینو مقصد شو ہتو امام حسین علیہ السلام نو مقصد اے سروے نبیوں نو مقصد تیج ہتو سروے معصوموں نو مقصد تیج ہتو કે હકને કાયમ કરવું અને બાતિલને રદ કરવું અને બાતિલને સામનો કરવો ઇમામ હુસેન અલી સલામ કરબલાના મેદાનમાં એ મકસદ માટે જિહાદ કરી કોશિશો કરી અને રાય ખુદા માટે જાન આપી અને તે શહાદત બાદ આપણે જે આઝાદારી કરી રહ્યા છીએ આઝાદારીનો મકસદ એ જ છે કે ઇમામ હુસેન અલી સલાતુ વસલામ સાથે રૂહાની રિશ્તો સ્પિરિચ્યુઅલ રિશ્તો જારી કરવો આઝાદારીનો મકસદ એ છે કે સહી રસ્તો ઇખ્તિયાર કરવા માટે કોશિશો કરવી આઝાદારીનો મકસદ એ છે કે અમલી મેદાનમાં આગળ વધવું આઝાદારી એ હુસેન અલી સલાતુ વસલામનો મકસદ એ છે કે અકીદાને મજબૂત કરવું આઝાદારી એ હુસેનનો મકસદ એ છે કે ઇમામ હુસેન તથા જેટલા પણ માસૂમ ઇમામો છે તેઓના નકશે કદમ ઉપર ચાલવું અને તેઓના બતાવેલા ઉસૂલ ઉપર અમલ કરવું જ્યારે આ પ્રમાણે મકસદ હશે ત્યારે ગમે હુસેન સાંભળીને જે આંસુ ટપકે છે તે આંસુ મુકદ્દસ અને પાક આંસુ થઈ જાય છે નહીતર આનો મિસાલ તે નમાઝની જેમ છે નમાઝ બહુ જ ઉત્તમ વસ્તુ છે નમાઝ ધર્મનો થંભ છે અગર જો નમાઝ કબૂલ થઈ તો સર્વે આમાલ કબૂલ થયા પણ નમાઝ ગુનાહો ન કરવાથી રોકે છે ઇન સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર બેશક નમાઝ ખરાબી અને મુનકરથી રોકે છે અગર જો કોઈ શખ્સ નમાઝ પઢે અને છતાં પણ તે મુનકર ખરાબી અને ગુનાનું કામ કરે તો પછી નમાઝનો કાંઈ ફાયદો જ ન થયો અને નમાઝનો મકસદ પૂરો ન થયો એ નમાઝો બારામાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવ્યું કમ મિન કાઇમિન કે ઘણા એવા નમાઝ ગુઝારો છે કે તે લોકોના નમાઝના પછવારે ઉઠ બેસ સિવાય થાકોરો સિવાય બીજું કાંઈ તેઓને નહીં મળે અને આયતોના અંદરમાં વૈલુલ લિલ મુસલ્લીન એ અમુક નમાઝ ગુઝારો ઉપર વૈલ અને લાનત છે કે જે લોકો નમાઝના મકસદોને પૂરા નથી કરતા અલ્લઝીના હુમ ફી સલાતિહિમ સાહુન અને તે મશહૂર આયતો કે જેના બારામાં મોમિનીની કિરામને જ્ઞાન છે અગર જો નમાઝ એટલી ઉત્તમ વસ્તુ તેનો મકસદ પૂરો ન થાય તો ઊઠ બેસ સિવાય બીજું કાંઈ નહીં મળે એ જ પ્રમાણે આઝાદારીએ હુસેન કે જે મોટો મકસદ છે અને તે આંસુઓ અને છાતીને કૂટવી અગર જો તેના પછવારે મકસદ પૂરો ન થતો હોય તો પછી કાંઈ ફાયદો નથી પણ અગર જો મકસદ પૂરો થતો હોય તો તે આંસુ મુકદ્દસ આંસુ થઈ જશે અને તે માતમ બહુ જ મોટો મર્તબો વાળો થઈ જશે જેમ નમાઝ ગુનાહોથી દૂર કરે છે એ જ પ્રમાણે તે આંસુઓ કે જે ગમે હુસેનમાં ટપક્યા હોય તે ગુનાથી દૂર કરે છે અને ગુનાથી દૂર થવા બાદ જહન્નમની આગને તે ઠંડી કરે છે અને તે શખ્સને જન્નતમાં દાખલ કરે છે એટલા માટે રિવાયતોના અંદરમાં છે કે અગર જો કોઈ પણ શખ્સ ગમે હુસેનના અંદરમાં ગમ કરાવ્યો અથવા તો ગમ કર્યું અથવા તો ગમ કરવાની શિકલ બનાવ્યો યાની કે તે રોવરાવ્યો કે રોયો કે પછી રોવાની શકલ બનાવ્યો તો તે શખ્સ માટે જન્નત વાજિબ થાય છે યાની કે તે આઝાદારીએ હુસેન અગર જો તેના મકસદને પૂરો કરવા સાથે આઝાદારી કરવામાં આવતું હોય તો તે શખ્સ માટે જન્નત વાજિબ થઈ જાય છે
عزیزان محترم અહીં બીજી વસ્તુ એ બયાન કરવાનું છે કે જ્યારે કોઈ શખ્સ પાસે પોસિબિલિટી આવી જાય ઇસ્તેતાઅત આવી જાય તો તે ઇસ્તેતાઅત આવી જવા પછી તેના ઉપર હજ વાજિબ થાય છે તો શું જે શખ્સ પાસે પોસિબિલિટી છે અને જેના ઉપર હજ વાજિબ થાય તો શું તે શખ્સ હજમાં પહોંચી ગયો હરગિજ નહીં એ હજમાં પહોંચી ગયો નથી પણ હજમાં પહોંચવા માટે તે સગવર કરવાની છે પાસપોર્ટ બનાવવાનો છે એના અંદરમાં વિઝા લગાડવાની છે એના ઉપર ટિકિટ લઈ અને મુકદ્દસ જગ્યા સુધી પહોંચવાનું છે અને તેના ખર્ચાઓ ભરવાનું છે અને ત્યાં પહોંચી અને હજના અરકાન બજાવી લાવવાના છે જ્યારે સર્વે અરકાન પૂરા થઈ જાય એટલી તકલીફ ઉઠાવીને જ્યારે સર્વે અરકાન ખતમ થાય ત્યારે તે શખ્સને હાજી કહેવામાં આવે છે હજ વાજિબ થઈ જવો તે હાજીનો લકબ નહીં મળી જાય એ જ પ્રમાણે અઝીઝાને મોહતરમ જે લોકો આઝાદારી કરી એ લોકો માટે જન્નત વાજિબ થઈ જાય છે પણ જન્નતમાં દાખલ થવો એક અલગ મસલો છે કે જેના માટે તનતોડ મહેનત કરી અને તે જન્નતમાં દાખલ થવા માટે હર એક વાજિબાત અદા કરવું પડશે અને હરેક હરામથી દૂર રહેવું પડશે بأرض الحاضرية شهيد بالحاضرية شهيد أتلك